पाठशाला संकुल सत केवल विद्या मंदिर सारसा। हूँ पंकज भाई परमार। आज धोरण 10 ना गणित विषय में स्वाध्याय 5.2 ने कंटीन्यू करीश। स्वाध्याय 5.2 प्रश्न नंबर 2। नीचेना मांथी साचो जवाब शोधो अने चकासो। पहलो, समांतर श्रेणी 10, 7, 4 थी लईने नू 30મું पद खाली जगह है। तो आ एक समांतर श्रेणी आपी है। समांतर श्रेणी पहलू बीजू तीजू थी लई अनंत सुधी एम आप 30મા नंबर पद शोधवे। तो अपनी पास सूत्र है ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। तो ए एन एन एट जो 30મું पद तो एन बराबर 30 मड़ी गया। ए एट्ले के तो पहलू पद 10। डी के तो 7 ઓછા 10 એટલે માઇનસ 3। તો જુઓ અહીંયા ડી બરાબર 7 ઓછા 10 માઇનસ 3, એ બરાબર 10, એન બરાબર 30। તો સમી સૂત્રમાં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડીમાં એન બરાબર 30, એ બરાબર 10, ડી બરાબર માઇનસ 3। તો આ કિંમતો મૂકીએ તો એ 30 બરાબર 10 વત્તા 30 માઇનસ 1 ગુણ્યા માઇનસ 3। 30 ઓછા 1 27 સોરી 29, 30 ઓછા 1 29 અને વત્તા ઓછા ઓછા અને 29 તરી 87। તો એ 30 બરાબર 10 ઓછા 87, આ 10 એમના એમ આમનો ગુણાકાર એટલે માઇનસ 87, 10 ઓછા 87 તો માઇનસ 77 બરાબર છે। તો એ 30 બરાબર માઇનસ 77, તો અહીંયા આપણો જવાબ છે માઇનસ 77 સી બરાબર છે। એજ રીતે હવે પ્રશ્ન નંબર 2, સમાંતર શ્રેણી માઇનસ 3 માઇનસ 1 ભાગ્યા 2 2 અનંત સુધીનું 11મું પદ ખાલી જગ્યા છે। તો જો એ અહીંયા ખ્યાલ આવી જાય છે માઇનસ 3 ડી, તો માઇનસ 1 ભાગ્યા 2 માંથી માઇનસ 3 એટલે બાદ કરીએ તો પ્લસ 3 એટલે કે 18, 2.5 રહે છે તો 2.5 એ ડી થઈ ગયું કાં તો 5/2 બરાબર છે। હવે અગિયારમું પદ તો એન બરાબર 11, તો જો માઇનસ 3 માઇનસ 1/2 2 અનંત સુધી માટે એ બરાબર માઇનસ 3, ડી બરાબર માઇનસ 1/2 માઇનસ માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ તો બી 2.1 થશે એટલે 5/2 અને એન બરાબર 11। તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એન બરાબર 11 તો એ 11 બરાબર એ કેટલા માઇનસ 3 માઇનસ 3 વત્તા 11 ઓછા 1 ગુણ્યા 5/2 11 ઓછા 1 10, 5 2 10 એટલે 5 એટલે 2 5 10 થાય અને પાય પાય 25। તો 25 એ 11 બરાબર માઇનસ 3 અને આ 25, 25 ઓછા 3 એટલે 25માંથી 3 જાય તો 22। તો જો વિકલ્પ બી 22 બરાબર છે એટલે આપણો જવાબ છે વિકલ્પ બી। પ્રશ્ન નંબર 8ની વાત કરીએ। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો। હવે જો અહીંયા 50 પદ છે એવું કહી દીધું છે, ત્રીજું પદ શોધવું છે તો એ 3 બરાબર કેટલા થઈ ગયા 12, એ 3 એટલે એ પ્લસ 2D બરાબર 12, તો એ પ્લસ 2D બરાબર 12। પછી કહે છે અને છેલ્લું પદ 106 છે, તો શ્રેણીમાં પદ કેટલા છે કુલ 50, તો છેલ્લું પદ કયું હશે 50, તો 106 નંબરનું પદ કયું થઈ ગયું 50મું, તો એ 50 બરાબર 106 બરાબર છે। તો એ વત્તા 50 માઇનસ 1 એટલે 49 ડી બરાબર 106 એટલે જો અહીંયા હવે એનું 29મું પદ શોધવું છે। તો આપેલ સાંજ સમાંતર શ્રેણીનું 50 પદ છે અને તેનું છેલ્લું પદ 106 છે, તેથી એ 50 બરાબર 106 અને એ 3 બરાબર 12। તો એ એન એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી પરથી એ 3 બરાબર 12, તો એ પ્લસ 2D બરાબર 12 આ પહેલું પરિણામ, અને એ 50 બરાબર એ પ્લસ 49 ડી બરાબર 106। હવે આ બંનેની બાદબાકી કરો તો જો આ એ ઓછા એ કેટલું શું થશે, તો જો અહીંયા ધ્યાનથી જોજો બાદબાકી કરીએ તો આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, એ ઓછા એ 0, માઇનસ 49 ડીમાંથી 2D જતા રહે તો માઇનસમાંથી 2 જતા 49માંથી 2 જાય કેટલા રહે
47, પણ અહીંયા 49 ની નિશાની મોટાની, તો 49 એટલે -47 ડી. એ જ રીતે 12 ઓછા 106, તો 106 માંથી 12 જાય કેટલા રહે, તો 94, પણ કેવા માઇનસ, કેમ, તો 106 ની મોટાની નિશાની. હવે જો 47 ગુણ્યા 2 એટલે 47 દુ, અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે ડી બરાબર 2, તો ડીની કિંમત પણ અહીંયા મળી ગઈ. હવે આ 2 ની એ ડીની કિંમત અહીંયા આ પરિણામ એકમાં મૂકી દો, તો એ બરાબર, જો એ વત્તા 2 ડી કેટલા મળ્યા, 2 બરાબર 12, બરાબર 12. તો હવે જોજો 2 દુ 4, તો એ એ વત્તા 4 બરાબર 12. 12 માટે હવે 4 આ સાઈડ જતા રહે એટલે માઇનસ 4, 12 માંથી 4 જાય તો 8, તો એ બરાબર 8, બરાબર છે. તો એ બરાબર 8 મળી ગયા, અને ડી બરાબર 2 પણ મળી ગયા. એટલે જો અહીંયા સમીકરણ 1 અને 2 પરથી ડી બરાબર 2 અને એ બરાબર 8, તો 29મું પદ, તો એ 29 બરાબર એ વત્તા 28 ડી. આ સૂત્રમાં આપણે મૂકીએ તો એન, તો 29 ઓછા 1, તો 28 ડી થઈ ગયું, 28 ડી. હવે એ બરાબર 8 અને ડી બરાબર 2 કિંમત અહીં મૂકીએ, તો એ બરાબર 8 કેટલા, એ 8 અને 28 ગુણ્યા 2, 28 દુ 56, 28 દુ 56, અને 56માં 8 ઉમેરો એટલે 64, તો 29મું પદ કેવું થઈ ગયું, 64. એટલે આ જે સાન સમાંતર શ્રેણી જેમાં 50 પદ છે, એમાં 29મું પદ થઈ ગયું 64. પ્રશ્ન નંબર 9, જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય, તો તે શ્રેણીનું કયું, કેટલું પદ કે કયું પદ 0 થાય. તો જો ત્રીજું પદ એટલે કે A3 બરાબર 4 અને નવમું પદ એટલે A9 બરાબર -8, તો હવે આપણે શોધવું છે કે કયું પદ 0 થશે. તો જો An બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી કરીએ, તો A3 બરાબર 4 અને A9 બરાબર -8, તો A3 એટલે કે A પ્લસ 2 ડી બરાબર 4, અને A9 બરાબર A પ્લસ 8 ડી બરાબર -8. ફરી જે આગળ આપણે બાદબાકી કરી એવી અહીંયા જ બાદબાકી કરીએ, તો જો આવું થશે, પહેલાં શું થશે, માઇનસ, આ પ્લસ છે તો એ માઇનસ, આ માઇનસ છે તો એ પ્લસ થઈ જશે. એ ઓછા એ 0, 2d માઇનસ 8d, તો -6d, -6d બરાબર આ પ્લસ આ 4 વત્તા 8, 4 વત્તા 8 કેટલા થાય, તો 8 ને 4 12, બરાબર છે. તો ડી બરાબર, જો આ માઇનસ આ ભાગાકારમાં જાય ને માઇનસ, એટલે -6/2, 12/6 એટલે 2, એટલે -2, ડી બરાબર -2. હવે આ -2 આ સમીકરણમાં મૂકીએ, પહેલાં સમીકરણમાં, તો એ વત્તા 2d, ડી કેટલા, -2 બરાબર -4, બરાબર છે. આ વત્તા ઓછા 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 4, એ ઓછા 4, એ ઓછા 4 બરાબર 4, આ ઓછા 4 બરાબરની આ સાઈડ જાય તો પ્લસ, તો એ બરાબર 4 વત્તા 4 એટલે 8, તો એ બરાબર 8, એ બરાબર 8 અને ડી બરાબર -2. તો જો તો ડી બરાબર -2 ને એ બરાબર 8 મળે છે. ધારો કે સમાંતર શ્રેણીનું એનમું પદ 0 છે, તો એ એન બરાબર 0, તો એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો હવે આપણે કયું પદ 0 છે જોવું છે, તો આપણે એનમું પદ ધાર લીધું, તો 0 બરાબર એ કેટલા મળ્યા, 8, ડી કેટલા મળ્યા, -2, તો એન એમને એમ રહેવા દો, એન માઇનસ 1, એન આપણને ખબર નથી. તો જો આ 8 છે ચલો, આ પ્લસ આ માઇનસ, માઇનસ માઇનસ આ પદ આખું આ સાઈડ જતું રહે એટલે પ્લસ, એટલે 2 ઇન્ટુ એન માઇનસ 1 એટલે પ્લસ થઈ જશે બરાબર 8, 2 6 8 એટલે એન માઇનસ 1 બરાબર 4. હવે આ -1 બરાબરની આ સાઈડે જાય એટલે પ્લસ, તો 4 વત્તા 1 5, તો એન બરાબર 5. એટલે આ જે શ્રેણી છે એનું 5મું પદ કેવું હશે, 0 થશે, બરાબર છે. આપેલ સમાંતર શ્રેણીનું 5મું પદ 0 થાય કે હોય. પ્રશ્ન નંબર 10, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10માં પદ કરતાં 3 વધુ છે. હવે જો શું કહેવા માગે છે, સમજો, 17મું પદ એટલે કયું થાય, એ 70, એ 17મું પદ 10માં પદ એટલે એ 10 થયું, એના કરતાં કેટલું વધુ છે, 7 વધુ છે. તો આવું એક સૂત્ર મળી ગયું, જુઓ તો ખ્યાલ આવે છે.
હવે આવું એક સૂત્ર મળી ગયું. હવે આ દરેક સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ કે એ સત્તર, તો એ સત્તરને લખવું હોય તો શું લખાય? એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એનો ઉપયોગ કરીએ તો એ વત્તા સોળ ડી બરાબર, અને એ ટેન એટલે એ વત્તા નવ ડી વત્તા સાત. થઈ ગયું. ઓકે, આ એ અને આ એ કેન્સલ, કેમ કે સામસામે છે, એ ઓછા એ એટલે ઝીરો થઈ ગયું. હવે આ સોળ ડી અને નવ ડી, તો સો હવે ડી વાળા પદ એક બાજુ લાવે તો આ સોળ ડી ઓછા નવ ડી બરાબર સાત. સોળમાંથી નવ જાય તો કેટલા રહે? તો સોળમાંથી નવ જાય તો સાત. તો સેવન ડી ઇઝ ઇક્વલ ટુ સેવન, તો સાત સાત જાય તો ડી બરાબર એક. તો ડી બરાબર કેટલા મળ્યા? એક. તો જો એ સત્તર બરાબર એ દસ વત્તા સાત, જે આપણે હમણાં કર્યું જ, એ વત્તા સોળ ડી, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પરથી સત્તર છે, તો એ પ્લસ સોળ ડી બરાબર દસ, એ ટેન, તો એ પ્લસ નાઇન ડી પ્લસ સેવન. તો આ જો આ એ કેન્સલ, આ સોળ ડીમાંથી નવ ડી જતા રહે તો સાત ડી બરાબર સાત, ડી બરાબર એક, સાત ભાગ્યા સાત એટલે એક. આમ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? એક. ખ્યાલ આવી ગયો? ડન. પ્રશ્ન નંબર અગિયાર, સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ નું કયું પદ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ હશે? એનું પદ કયું પદ? એટલે એ એન બરાબર એ ચોપન વત્તા એકસો બત્રીસ, તો એન એન કયું હશે એ આપણે શોધવું છે. સમજે પડે છે? તો જો કયું પદ, હવે આપણને ખબર નથી કયું પદ છે, તો એ પદને આપણે એ એન કહી દઈએ. એ પદ એના ચોપનમાં પદ કરતાં એ શ્રેણીના એકસો બત્રીસ વધુ છે. તો આ એન કયું છે, એટલે કે પદ કયું છે, તો આપણે એ જાણવું હોય તો આપણે શું કરશું? અહીંયા આ એ એનનું સૂત્ર મૂકી દઈએ તો શું થશે? એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, અને આ એ ચોપન કહીએ તો એ પ્લસ એન માઇનસ વન એટલે ત્રેપન ડી વત્તા એકસો બત્રીસ. આ એ કેન્સલ થઈ જાય તો એન માઇનસ વન ઇન્ટુ ડી, ઓર ડી વાળા પદ એક બાજુ ભેગા કરીએ તો આને આ સાઈડ લઈ જઈએ તો એન માઇનસ એક અને માઇનસ ત્રેપન, તો કેટલા થાય? માઇનસ ચોપન ડી બરાબર એકસો ને બત્રીસ. બરાબર છે? તો આવી રીતે આગળ થશે કામ. જોઈએ અહીંયા. ઓકે, તો આ થઈ ગયું. હવે ડી એન, હવે ડીની કિંમત છે એ આ શ્રેણી પરથી, આ સમાંતર શ્રેણી પરથી મળી જાય. પંદર ઓછા ત્રણ કરીએ તો કેટલા થાય? બાર. તો ડી બરાબર બાર થઈ ગયું. તો જો આપેલ સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ માટે એ બરાબર ત્રણ છે, એની કિંમત ખબર છે, ડી બરાબર પંદર ઓછા ત્રણ બાર છે. તો ધારો કે સમાંતર શ્રેણીનું એનમું પદ એ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે, તો એન બરાબર એ ચોપન વત્તા એકસો બત્રીસ, તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એ પ્લસ ત્રેપન ડી વત્તા એકસો બત્રીસ. આ એ અને આ એ કેન્સલ જ થઈ જશે, એટલે તમે કિંમત મૂકો કે ના મૂકો એનાથી કોઈ ફરક નહીં પડે. પછી એન માઇનસ વન ઇન્ટુ ડી, તો ડી કેટલા છે? બાર. ત્રેપન ગુણ્યા બાર વત્તા એકસો બત્રીસ, આ ત્રણ કેન્સલ થઈ ગયા. ઓકે, એન માઇનસ વન ઇન્ટુ બાર, તો જો આ ત્રેપન ગુણ્યા બાર, અને આમાંથી કાં તો બાર લઈએ તો અગિયાર વધે, અહીંયા આ અગિયાર વડે ભગાય છે તો બાર વધશે, તો બાર અહીંથી બાર સામાન્ય લઈએ તો આ કેટલા થશે? ત્રેપન વત્તા અગિયાર, તો આ બાર અને આ બાર કેન્સલ થઈ જશે. ઓકે, તો વધશે શું? ત્રેપન વત્તા અગિયાર, ત્રેપન વત્તા અગિયાર કેટલા થાય? તો ચોસઠ. તો જો એન માઇનસ વન, તો આ જો એન માઇનસ વન ભાઈ બરાબર ચોસઠ, આ બાર અને આ બાર કેન્સલ થઈ જાય એટલે એન માઇનસ વન બરાબર ચોસઠ, તો એન માઇનસ વન બરાબર ચોસઠ, તો આ એક આ સાઈડ જાય તો પાંસઠ થઈ જાય, પ્લસ થઈ જાય ને એટલે પાંસઠ, એટલે એન બરાબર પાંસઠ. તો પાંસઠમાં નંબરનું જે પદ છે એ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ હશે. બરાબર છે? આપેલ સમાંતર શ્રેણીનું પાંસઠમું પદ તેના ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ થાય. પ્રશ્ન નંબર બાર, બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય તેમના સોમાં પદનો તફાવત સો હોય તો એક હજારમાં પદનો તફાવત કેટલો થશે? તો ધારો કે બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે એ વન અને એ ટુ, એ વન ઇઝ ગ્રેટર દેન એ ટુ છે અને તેમનો સામાન્ય તફાવત ડી છે. બરાબર છે? અહીં સામાન્ય તફાવત આપી દીધો છે બંનેનો. બે સમાંતર શ્રેણી લીધી, એમનો સામાન્ય તફાવતની વાત કરી, તો બંનેનો સામાન્ય તફાવત સમાન જ છે અહીં આપી દીધું છે.
समांतर श्रेणी माटे एन मू पद ई एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी होय तो प्रथम समांतर श्रेणी ना सौ पदों माटे ए वन बराबर 99 इंटू डी, बीजी समांतर श्रेणी माटे ए टू प्लस 99 इंटू डी, तेमना सौ मा पद नो तफात केटलो थशे तो ए वन प्लस 99 डी माइनस ए टू प्लस 99 डी बराबर सौ। आ सौ मा पद नो तफात आपी दीधो छे, बराबर के सौ छे। तो हवे जो सादरूप आपीए तो आप आ माइनस अने आ प्लस, तो माइनस 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 प्लस माइनस, तो आ माइनस थई गयो एटले माइनस ए टू, तो ए वन माइनस ए टू बराबर सौ, आ माइनस आ बे जीरो थई जाए एटले सौ, अने ए वन इज ग्रेटर देन ए टू छे एटले कि ए वन मोटो छे एटले आ बराबर कंडीशन मळी। ओके, हवे प्रथम समांतर श्रेणीना हज़ार पदों तो ए वन प्लस 99 इंटू डी, અને બીજી સમાંતર શ્રેણીનો એક હજારમું પદ બરાબર એ ટુ પ્લસ 99 ઇન્ટુ ડી, કયું સૂત્ર વાપરીશું તો આ સૂત્રના આધારે, તો આથી તેમના હજારમાં પદોનો તફાવત લઈએ તો એ વન પ્લસ 99 ડી માઇનસ એ ટુ માઇનસ એ ટુ પ્લસ 999 ઇન્ટુ ડી। હવે જો આ માઇન આ કૌંસ છૂટા પડે તો માઇનસ રહ્યા એ અંદર ગુણાય, તો આ પ્લસ આ માઇનસ માઇનસ એ ટુ, આ માઇનસ અને આ પ્લસ માઇનસ 999, તો આ બંને સરખા થવાના તે બંને ઝીરો। તો હવે રહ્યું શું, તો જો એ વન અને આ માઇનસ એ ટુ, તો એ વન માઇનસ એ ટુ તો અહીંયા તમને કિંમત મળી ગઈ છે, જો એ વન માઇનસ એ ટુ સો, તો પરિણામ એક પરથી એ વન માઇનસ એ ટુ સો થાય। આમ એમના એક હજાર પદો વચ્ચેનો તફાવત કેટલો થશે સો, આમ આપેલ સમાંતર શ્રેણીના એક હજાર પદોનો તફાવત સો છે। તેરમો પ્રશ્ન, ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે, તો ત્રણ અંકની સાત વડે વિભાજ્ય સંખ્યાની યાદી નીચે મુજબ છે, 105 112 119 બરાબરથી લઈને 987 994। આ યાદી એક શાંત સમાંતર શ્રેણી રચે છે જેમાં એ બરાબર 105, ડી બરાબર 7 અને અંતિમ પદ એલ બરાબર 994। ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું એનમું પદ છે, તો એલ બરાબર એ એન થાય, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, તો 994 બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હોય તો એ આપણાને ખબર છે 105, ડી આપણાને ખબર છે 7, તો કિંમતો મૂકી દઈએ તો એન આ એ 994 એટલે કયું પદ થાય, તો 994 બરાબર 105 વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી, ડી એટલે 7। તો જો આ 105ને આ સાઈડ લઈ જઈએ તો માઇનસ 105, 994માંથી 105 બાદબાકી કરીએ તો 889, તો 7 ગુણ્યા એન માઇનસ વન બરાબર 889, આ 7 વડે ભગાશે, હા ભગાશે, તો કેટલા થશે 127, જો 7 એકા 7 તો 1 પછી 18 થયા, તો 7 દૂ 14, 14 એટલે 4 વધ્યા તો 49 એટલે 49 એટલે 127, તો એન માઇનસ વન બરાબર 127, આ માઇનસ વન બરાબરની આ સાઈડ જાય તો પ્લસ, તો એન બરાબર 128। આથી દર્શાયેલ શાંત શ્રેણીનું કુલ 128 પદ છે, આથી ત્રણ અંકની 128 સંખ્યાના 7 વડે વિભાજ્ય હોય એટલે 128 એવા સંખ્યાઓ મળશે કે જે 7 વડે વિભાજ્ય થશે। પ્રશ્ન નંબર 14, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે, 4ના ગુણિત આપણે શોધવા છે, તો 10 પછી 11, 4નો ગુણિત છે ના, 12 ગુણિત છે હા છે, 13 નથી, 14 નથી, 15 નથી, 16 છે એટલે 12 મળ્યા 16 મળ્યા, પછી 17 નથી, 18 નથી, 19 નથી, 20 છે, એટલે કે 4ના ઘડિયામાં કયા આવે છે, 4થી ગુણિત કયા છે, 4ના ગુણાકારમાં કયા છે, તો 12 છે, 16 છે, 20 છે, 24 છે, 28 છે, 32 છે, 36 છે, 40 છે, તો આ બધા થશે। તો જો અહીંયા આવી શ્રેણી મળશે તો 12 16 20 થી કેટલે સુધી, 4ના કે 250ની વચ્ચે, તો 250 થાય ગુણાકાર એમનો એટલે ભાગાકાર થશે, નહીં થાય 249 એ નહીં થાય, તો 248 એ થશે, તો જો 244 248 તો છેલ્લો અંક કયો મળશે, 248। તો હવે આ 248મું પદ કયું છે, તો એનો એન કયો છે, તો જોઈએ આ યાદી એક શાંત સમાંતર શ્રેણી રચે છે જેમાં એ બરાબર 12, ડી બરાબર 4 અને અંતિમ પદ એલ બરાબર 248। હવે ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું એનમું પદ છે, તો એલ બરાબર એ એન, તો એલ એલ બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, તો 248 એલ બરાબર 248 અને એ એ એટલે કેટલા, તો 12 એન માઇનસ વન ઇન્ટુ ડી, ડી એટલે કેટલા 4, તો બસ
આ બાર આ સાઈડ લઈ લઈએ તો કેટલા થશે, તો 248માંથી 12 જાય તો 236, તો 236 બરાબર 4 ગુણ્યા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ 4 વડે ભાગાકાર થશે તો હા થશે, 4 5 20 અને 4 9 36 એટલે 59, તો એન માઇનસ 1 બરાબર 59. હવે માઇનસ 1 બરાબર ની આ સાઈડ જાય તો પ્લસ, તો 59 વત્તા 1 તો 60, તો એન બરાબર 60. આથી દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીના કુલ 60 પદ છે. આથી 10 અને 250ની વચ્ચે 4ના 60 ગુણિત પદ છે, બરાબર છે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. અસ્તુ.